नजरो नजर देखाय छे के आपणे अक्षरधाम लेवू छे आपणे अने उमर आपणी आ छे अत्यारे तक आपी छे भगवाने आपणे तो गुरु राजी थई जाय बस करंट न्यांथी आपणामां आवशे जोड़ाण न्या आपणुं थावू जोईए अने काय तमे भण्या नहीं होय काय आवडत नहीं छे पण गुरुमां जोड़ाण हशे ने तो तमे बधे सक्सेस जशो अने न्या गड़बड़े छे ने गमे तेवुं आयोजन हशे ने आपणुं कारण के आपणामां शुं छे माल आपणे माल वेची कोनो वेची छे कंपनी नो सेल्समेन होय ने पावर कोना आधारे कंपनी नो माल छे स्टैंडर्ड એમ આપણી બીએપીએસ કંપની છે ને સંસ્થા અને એમાં ગુરુ છે ને એની વાત આપણે લોકોને કરીએ છીએ પણ આપણે નહીં બેઠી હોય તો પછી તમે વાત કરશો ઉગે નહીં બોધી વાત નીકળે અંદરથી તો કેટલા બધા એવા તો પ્રસંગો બહુ જ આવે છે પાર વગેરેના પણ કહેવાનું શું કે આપણે જેટલું વ્યવસ્થિત જીવન આપણે જીવીશું અમૃત મહોત્સવમાં બે કાર્યકરો આપણા એટલે એક કાર્યકર ફિલ્મ જોવા ગયા મુંબઈ આવ્યા હતા હું કામ સેવા કરવા સ્વયંસેવક તરીકે કાર્યકર હતો અને એકલો જાય તો કહેજે પછી એ ભૂલ તો છે જ પણ એક બેન ભેગા જોવા ગયા બે ભેગા થઈને ગયા એક રૂચિ થઈ ગઈ બેની અને ફિલ્મ જોવા ગયા હોટ ટોકીઝમાં મુંબઈમાં અને ડોક્ટર સાહેબ ખબર પડી તે ડોક્ટર સાહેબ બોલાવ્યો કે તમે સેવા કરવા આવ્યા કે ફિલ્મ જોવા આવ્યા અમૃત મહોત્સવમાં હવે એ વાત ખબર પડી અને ઘરે ખબર પડી ગઈ પછી ડખા થાય કે નહીં ઘરમાં કોઈ પણ માણસ ખોટું કરે ને તમે એક બટન ખોટું ભીડો ને એટલે આખા સટના ખોટા જ ભીડે થોડુંક ભૂલ કરો ને બધે પ્રશ્ન થાય પછી એક ખોટું કરો હાસુ કરો ત્રણ ખોટું બોલવું પડે એ તો આમ હતું ને છોકરો નથી બોલતા એની મમ્મી કે મોડા નાકે ઉભો થયો શેરીને કે નાકેથી તમને હું આવી શેરી નાકે જ નહોતો એ પેલી બાજુ ગલ્લો છે ને ત્યાં જ હતો હું એ ગલ્લો તો કાલનો બન છે પણ એ બાજુ ભાઈ બન ના ઘરે એટલામાં કેટલું ખોટું બોલે હાસુ પાડવા એ સમય બધા આમ રમાડે આપણને એમ તમે છે ને છોકરાઓને એ તો આમ હતું ને એટલે આમ 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 એમ કેટલું આમથી આમ ભાઈ એવું નહીં આપણે છે ને મોટા પુરુષ છે પ્રમુખ સ્વામી એના હરિભક્તો બધા જ આ બધા અંદર અંદર છે ને એમાં પણ હેત કરવાનું લખ્યું છે મહારાજે પ્રથમના ત્રીજામાં બધા જોડે હેત રાખવું આત્મબુદ્ધિ રાખવી અને જોડાણ એક પ્રમુખ સ્વામીમાં કરવાનું છે પણ એના સંબંધ વાળા બધા એમાં આપણને હેત હોય એટલે મોટા પુરુષમાં આત્મબુદ્ધિ હોય તો આપણે એના માટે જ કરવાનું આપણે કરી શકીએ બાપા ડાયમાં આપણે ડાયાભાઈ ગજ્જર છે ને આણંદ એના ઘરે બાપા પારણ વાંચતા થાય એકવાર અને બાજુમાં બધા ક્રિકેટ રમે એટલે સ્વામીને વાત કરી એટલે સ્વામી વાત કરી કે બાપા કે અહીંયા છે ને ફરિયાદ ઓલા અવાજ બહુ આવે છે બાપા કે એટલે જાવે ને ના પાડો બાજુનું જ ગ્રાઉન્ડ હતું છોકરા હો હો કરે મને છગ્ગો માર્યો બધા કૂદે સ્વામી કે એને પારણ હાલે છે કેવો અવાજ ન કરે તે આપણા બે કાર્યકરો ગયા કે અમારે પારણ હાલે છે અને અહીંયા બધી સ્વામિનારાયણની મોટી સભા છે ને તમે અવાજ ન કરશો એ કે તમે અમને દખલ કરશો ને એ કે અમારે ફાઇનલ આજ રમાય છે એ કે એટલે સ્વામી કે અવાજ કેમ બન્યો છો પેલા કાર્યકરો જાહેરમાં ઉભા છે કીધું બાપા એ લોકો એવું કહે છે કે મારે ફાઇનલ સ્વામી કે હજી જાઓ પાછા અને એને કહ્યું કે અમે ફાઇનલમાં જ બેઠા છીએ સ્વામી કે અમારો છેલ્લો જન્મ એટલે ફાઇનલ છે એ કડાઈ જન્મ લીધા એમાંથી તે પેલા જઈને કહ્યા કે અમારે અહીં ફાઇનલ છે ભાઈ તે અવાજ ઓછો થઈ ગયો પછી સ્વામી બોલા ને એટલે ફાઇનલમાં છે બાપા આણંદ ખેતીવાડીમાં ગયા ને તો ખેતીવાડીમાં એક કર્મચારી બાપાને બધું બતાવ્યું કે બાપા અમે ટમેટાના આવા વેલા કર્યા ને એટલા મોટા મોટા ટમેટા થાય એટલું આવું આવું અમે કરીએ છીએ એક આંબા ઉપર કેટલી જાતની કેરીઓ ને બધું સંશોધન કર્યું છે પણ આ કેમ્પસના ડાયરેક્ટર છે ને એને અમારી કરાય કિંમત કદર કઈ નથી એટલું કરીએ તો અમારી કઈ કદર જ નથી સ્વામી કે અમારે તમારે જેવું જ છે અમે ઠેઠ અક્ષરધામ જ આવ્યા ને તો અમારે એવું જ છે અહીં કોઈ કદર કિંમત જ બાપા એ તરત અમે પેલા નતું વ્યક્ત કર્યું સ્વામી સ્વામી એવું જ હાલે કે આપણે તો મોટા પુરુષ છે સ્વામી અમેરિકામાં એક ડોક્ટર નાયક છે ને એને હોસ્પિટલમાં ગયા બાપા અને મશીન ઉપર બાપાને ચલાવ્યા અને મશીન કર્યું ફાસ્ટ એટલે સ્વામી છે આપી ગયા સ્વામી આપી ગયા ને એટલે સ્વામી પેલા ડોક્ટરે માફી માગી કે બાપા માફ કરજો કે આમાં તમને ભીડો બહુ પડ્યો હશે અને આવું થયું સ્વામી કે આ તો અમારી એ ડોક્ટરે એમ કીધું કે અમારે દર્દી હોય ને શરૂઆતમાં થોડી તકલીફ પડે પછી એને સારું થઈ જાય કાયમિકનું નિદાન સારું થાય એટલે પછી રાહત થઈ જાય કાયમિક શરૂઆતમાં તકલીફ પડે મશીન પાસ કરી આપી જાય સ્વામી કે વાહ તો અમારી જ થઈ રહી છે અમારે એવું જ છે અહીં શરૂઆતમાં તકલીફ પડે સત્સંગમાં થોડીક વાર પછી કાયમનું સુખ ભગવાન આપી દેશે બાપા કે સ્વામી ડોક્ટરને આ વાત કહેતી હતી અમેરિકાનું હોસ્પિટલ હવે ડોક્ટર તો સત્સંગી નહોતા બહુ પણ સ્વામીની થિયરી છે ને એક જ છે અહીં તમને ભીડો છે થોડો પણ મોટા પુરુષમાં આપણે સમર્પણ થઈ જવાનું છે જેટલા નિયમ તોડશું ને એટલી આત્મબુદ્ધિ નહીં થાય જેટલી એની આજ્ઞા પાળશું ને એટલી આત્મબુદ્ધિ થશે આ સિદ્ધાંત જ છે તમે ગમે તેટલું હેત દેખાડતા હો પણ જો બાપાના વચનમાં આપણે નહીં વર્તતા હોય અને આગા પાછા થશું ને તો આપણે એ થશે ત્યાં આપણે કેલાલ છે ને કેલાલ એ રાજ કપૂરના મિત્ર છે રાજ કપૂરને તો તમે મોટા ભાગના ઓળખતા જ હશો બરાબર ને કારણ કે ઘણી વાર દર્શન કર્યા છે ટીવીમાં અને
એની છોકરાની કઈક પાર્ટી હતી લગ્ન નિમિત્તે, અને આ કેલાલ છે ને એ બાપાના હેત વાળા છે, જાદુગર. એ પણ બહુ મોટો માણસ છે કેલાલ. હવે ત્યાં ગયા ને એટલે દારૂ ની બધી પાર્ટીઓ, એટલે આને દારૂ નો પ્યાલો આપ્યો કેલાલ ને. એટલે આની ના પાડે કે હું નથી પીતો. એટલે એનો માણસ હતો ને એની રાજ કપૂર ને કીધું કે આ ભાઈ ના પાડે છે. એટલે એ ઉભા થઈને એને કીધું કે મારી પાર્ટી છે લો ને. એ કે નહીં હું દારૂ પીતો નથી એટલે હું નહીં પીવું. એ પેલે આગ્રહ કર્યો, એ કે બધો આગ્રહ કરો પણ આ નહીં. પછી આને શું કર્યું, શરબત હતું ને દારૂની એક સમસી, દારૂ વાળી સમસી શરબતમાં બડાડી, અને કે હવે આ શરબત પીવા લો એટલે મારું રહ્યું તમારું રહ્યું. એ કે પેલા તો હું જ્યુસ પીવાનો હતો પણ હવે દારૂ વાળી સમસી અડાડી ને એટલે તારું જ્યુસ નહીં ખપે મને. એટલે રાજકપૂરે કીધું કે મારા બાપના સોગન છે પૃથ્વીરાજ સોહણ, પૃથ્વીરાજ ને બાપનું નામ કપૂર, કપૂર પૃથ્વીરાજ, આપણે તમને જોઈ ન હોય એટલે ખબર, પૃથ્વીરાજ કપૂરના સોગન છે કે તમે આ પીવો. કેલાલ હું બોલ્યા કે તારા બાપની આજ્ઞા પાળો કે મારા બાપનું વચન પાળો, મેં મારા બાપને વચન આપ્યું છે કે હું તો દારૂ નહીં અડું. આ તો સત્સંગી નથી અને આ પાવર છે એનામાં. આપણે તો કઈક લગ્નમાં ગયા ડુંગળી લખણ વાળું ગાલો ને કઈ બે માળા ફેરવી લેશું હા ચાલશે. હવે આવે તો કઈ હોય આપણને, આજે મહિમા છે ને મોટા પુરુષ નો. આ તો કેટલા બધા પ્રસંગો છે પણ ટાઈમ પૂરો થાય, પણ કહેવાનું શું કે ભગવાન અને સંત એ આપણે જેમ તમને કહીએ તો મહિમા છે ને. અત્યારે માનો કે ઘઉં વીણવાના હોય ઘઉં, અને 50 મણ ઘઉં વીણવાના હોય તો તમે રાત્રે 2 વાગે દરવાજો ખુલે હો, અને 15 કિલોમીટર થી આવવાનું, અહીં રહેતા ત્યાં જ જવાનું પછી આવવાનું હાલી, અને ઠંડી હોય આવી ધુમ્મસ, અને 2 વાગે રાત્રે આવવાનું. આવો તમે ઘઉં સાફ કરવા 50 મણ. હા પાડે, પણ મારી પાસે હીરા નાખ્યા હોય તો, કે ભાઈ 5 કિલો હીરા વેર્યા ઘઉંમાં 50 મણમાં, હીરા વીણી લઈ જજો સાચા હીરા છે, અમને ઘઉં સાફ કરી દો. આવો કે નહીં, તમારા હાળા લગ્ન હોય આવો તો જ આવે. એની ઘરવાળીને બાટલા ચડાવે ને તો કે હું હોસ્પિટલમાં હમણાં જઈ આવું, સેવા ક્યાંથી? આ તો મહિમા છે ને માણસને. અને બીજા કોઈ ન આવે તો દુઃખ થાય તમને? હું તો રાજી થાય કે બધી અભિષેક કરાવી છે આજીવન હું, જો કોઈ ન આવે તો. અને સત્સંગમાં મારા વાળા વાત લેતા, પેલો કાર્યકર શું કર ભાઈ, એ તારે એનો ઇજારો ત્યાં રાખ્યો છે, એનો મીટર સહજાનંદ સ્વામી આગળ છે, એને કેટલું આપો ને, બધું બહુ મોટું કોમ્પ્યુટર છે બાપા આગળ, બધાના ડેટા આવી જાય રોજે રોજના ક્ષણે ક્ષણના. પ્રમુખ સ્વામી દિલ્હીમાં બોલ્યા છે તમારા સ્વયં સેવકોની સભાથી કાર્યકરો, બાપા કે સહજાનંદ સ્વામી તમને અક્ષરધામના સિંહાસન માંથી ઉભા થઈ અને દરવાજા બહાર આવીને બથમાં લઈને ભેટીને અંદર લઈ જશે. સહજાનંદ સ્વામી ભગવાન, આપણે આ સેવા કરીએ છીએ, આ બાળકોની સેવા કરતા બાપા બોલ્યા હૃદયમાં પ્રકાશ થશે. આ તમને એક તો સેવા પ્રમુખ સ્વામીનું કાર્ય આપણે નથી કરતા, ભગવાનનું કાર્ય કરીએ છીએ. પ્રમુખ સ્વામી કોનું કામ કરે છે? ભગવાનનું. અને એના કાર્યમાં ઝંપલાવાનું, પછી માન અપમાન આ તે હવે એવું ગણવાનું જ ના હોય. ઘરમાં અત્યારે હું તેમ જેટલા તમારા અપમાન છે તમે લિસ્ટ કર્યું છે એનું ક્યારે? અને ફોસ ટૂટો તમારો અહીંયા સત્સંગમાં મને છે ને ગયા સમયમાં આવું બોલી ગયા હતા, એવું જ ઘરમાં કેટલી વાર બોલ્યા છે? એવું બધું હોય જ નહીં, આ તો કરવાનું જ કામ છે આપણે. તો આવા તો ઘણા પ્રસંગો આવે છે, પણ કહેવાનું છું કે મોટા પુરુષ આપણી પર રાજી થાય. છેલ્લો એક પ્રસંગ કરી દઈ, પ્રમુખ સ્વામી મહારાજ હું વ્યક્તિ છે જોવો તમે, બાપા ના આશીર્વાદ લેવા એક ભાઈ મુંબઈમાં આવ્યા, અને એક મહારાષ્ટ્ર ખાનદેશ કે મહારાષ્ટ્રમાંથી આવ્યા, બારસી ગામમાંથી એ ભાઈ, અને એનું નામ મળે ભરતભાઈ કે ઘનશ્યામભાઈ છે, અત્યારે મદ્રાસમાં અમને મળ્યા હતા. હવે એને એની ઘરવાળી રોજ ખોદા મારે જાને તું પ્રમુખ સ્વામીને આશીર્વાદ લેવા જા, દીકરો નથી, 8 વર્ષ ત્યાં લગ્ન કર્યા છોકરો નહીં. અને રોજ પેલી કે પેલો બિચારો થોડો ઢીલો ભગત માણસ, કે હવે છોકરો નસીબમાં હોય થશે, હોય તો માથું પડેવા હોય છે, કઈ આપણે જવું ને, પણ બહુ કીધું ને એટલે પછી માનવું પડે ને. એટલે ભાઈ આવ્યા મુંબઈ, અને બાપા ની લાઈનમાં બધા દર્શન કરતા હતા, ને પેલા ભાઈ આવ્યા, સ્વામી ઓળખતા નહીં થા, સ્વામીને ટપા લગાવવા આવી જ નથી, કયા ગામથી આવ્યા કાંઈ નહીં. અને સ્વામી એને પગે લાગીને આમ આગળ ગયા, સ્વામી પેલા તેને બોલાવ્યા, ક્યાંથી આવો છો? કે બારસીથી. સ્વામી કે કેમ કઈ પ્રશ્ન છે? એ કે ના ના ખાલી આશીર્વાદ બોલી ન હોય ક્યાં, પાછા આવ્યા ખરા, પણ મારે પાછા આજુબાજુ ઉભા ને હરિભક્તો, કે મારો છોકરો નથી એવું કઈ બોલી ના હોય ક્યાં બિચારા. એટલે સ્વામી કીધું મોઢું કેમ પડેલું છે તમારું? એ કે ના ના કઈ નથી. પછી આગળ ગયા, 5 જણા ગયા, ભાઈ બાપે પાછા બોલાવ્યા. સ્વામી કે પેલા બોલાવો તો પેલા ખમીસ વાળા. સ્વામી કે કઈ પ્રશ્ન હોય તો કયો, કઈ કોળું કઈ છે કઈ? સ્વામી એને મોઢા માંગડા નાખીને બોલાવડાવે, પ્રશ્ન રજૂ કરે એમ મોકલ્યા છે ઘરેથી. તો જો કેટલું જાણે છે સ્વામી, અને સ્વામી જો પ્રશ્ન ન કરે તો ઘરે ડખો થાય પાછો, એ સ્વામી આગળ આવે પાછો.
સ્વામી તો કેટલું બધું જાણતા હોય. અને પછી એને કીધું કે સ્વામી બીજું કઈ તો નથી, આ તો તમે પૂછવું એટલે કહું કે 8 વર્ષ ત્યાં લગ્ન કર્યા અને અમારે કોઈ સંતાન નથી, તે મારી પત્ની મને મોકલ્યો છે. સ્વામી કે નામ આપ્યું, એનું નામ હું ભૂલી ગયો અને છોકરા નામ આપી દીધું બાપા. સ્વામી કે આ નામ રાખજો છોકરાનું. પછી કે બાપા એ તો પિયરમાં જન્મશે, પહેલો છોકરો છે એટલે એ લોકો તો જરાય સત્સંગી નથી. સ્વામી કે રાશિ એ જ આવશે, જાઓ આ પ્રમુખ સ્વામી. અને એટલું નહીં, એ છોકરાનો જન્મ થયો ને અને પેલી બેન તો બહુ સુસ્ત સત્સંગી હતા, એ છોકરી અને બાબો જન્મો, એ જન્મ બીજાડે કંઠી પહેરાઈ દીધી છોકરાને, બીજે જ દાડે ઝીણી કંઠી આવે ને પાતળા પેલી, અને તૈયાર રાખેલું બધું. અને 6ઠીના દાડે વિધાતા લેખ લખવા આવે છે, બરાબર ને? તમને બધાને પૈણ્યા છે ને અનુભવ છે, છોકરા છે પૈણ્યા પણ છોકરા હોય ને. હવે વિધાતા લેખ લખવા આવે તો બાળકના શરીર ઉપર કોઈ વસ્તુ રખાય નહીં, એને એકદમ જન્મો ને એવો ખુલ્લો જ કરી નાખાય ને હુડ આવે અને બધું રાખે, ખબર પેલું કંકુ ને પેલી હળી રાખે લખવાની ને બધું. અને વિધાતા લેખ લખે પેલા પાંદડા ના બધું મૂકે. હવે કંઠી છે ને એ માજી કાઢી નાખી આ છોકરીની માઈ, એટલે પેલા ભાઈ ને પેલા છે ને એના હાહુઈ કે વિધાતા લેખ લખવા ને એટલે કંઠી શરીર ઉપર કાંઈ ન રખાય એટલે કંઠી કાઢી નાખી. પણ પેલી એની છોકરી ન કીધું કે તારા છોકરાના ગળામાંથી કંઠી કાઢી નાખી રાત્રે. અને છોકરાને હુડાયો અને રાત્રે બરોબર 2 વાગે પ્રમુખ સ્વામી મહારાજ. સ્વામી તો ક્યાં હશે એ ખબર નથી આપણને, પણ એના રૂમમાં બાપા પ્રગટ થયા, ખાલી સપનામાં નહીં. જે ડોશીમાં હોતા હતા ને એ રૂમમાં પ્રમુખ સ્વામી આવ્યા, બન બાણે અંદર આવી ગયા અને તેજ નીકળે બાપાના શરીરમાંથી. ભાઈ મને પ્રસંગ કીધો ડાયરેક્ટ, અને સ્વામી આવ્યા ને એટલે પેલા માછી જાગી ગયા. ઓહો તમે સ્વામી સત્સંગી નતા, પણ આમ ફોટો બોટો પેલી છોકરી સત્સંગી ને, કે અમારા બાળક છે એના ગળામાંથી કંઠી કેમ કાઢી નાખી છે? સ્વામી પ્રશ્ન કર્યો પહેલો જ આ, કે સપનામાં આવે તો એમ જ અપા પડે નહીં કે રૂમમાં એવી રીતે દિવ્ય દેહ આવે તો એમ પેલું પ્રત્યક્ષ ન જોવે. સ્વામી ડોશીના અહો ભાગ્ય કહેવાય ને, બાપા જોડે વાતો કરી કોઈ કરી સંસ્થામાં બધું સારું કહેવાય એને. અને એને કીધું કે સ્વામી આ વિધાતા લેખ લખવા આવે ને એટલે શરીર ઉપર કઈ રખાય નહીં. સ્વામી કે આ બાળક છે ને એના લેખ તો સહજાનંદ સ્વામી લખે, વિધાતા નો આવે પડખે. વિધાતા 1000 ફૂટ અઘીરેન થી, આ તો સહજાનંદ સ્વામી નો માલ છે, માટે કંઠી હમણાં જ પહેરાવી દો. કે આ પ્રમુખ સ્વામી આપણને મળ્યા છે ને, જે પુરુષ મોક્ષની બાહેંધરી આપે, ગેરંટી આપે આપણને, અને એના માટે આપણો જન્મ છે અને એ પુરુષ માટે જ આપણે ખપી જવાનું છે. જે કઈ મહેનત ત્યાગવલ્લભ સ્વામી બેઠા છે ને, પંચાસીના સમયમાં 1 મહિના સુધી પ્રાર્થના કરતા કે નવા નવા ભંડારી તૈયાર થયા છે ને મને સેવા નહીં મળે રહોડાની, કારણ કે એ તો વર્ષોથી રહોડાની સેવામાં છે અને બધું પામી જાય અને મને સેવા આપે તો સારું. એટલી ઉંમરે સેવા માટે મહિના સુધી ભગવાને પ્રાર્થનાઓ કરતા, અને આપણે શું કહી, હવે રિટાયર થઈ સારું, ઉગતી પેઢી હવે ઘણા નવા તૈયાર થઈ ગયા છે. અને બનાવી દો ને, ઘરમાં રિટાયર થાય ને ત્યાં તો છોકરા ગોદા મારે તો રિટાયર થતા, સત્સંગમાં રિટાયર થવાનું વહેલું ગોતે વાળસ. માટે આપણે છેલ્લા શ્વાસ સુધી આ સેવા આપણી થાય અને સારામાં સારી સેવા થાય ને બાપા રાજી થાય એ પ્રાર્થના.